नमस्कार मित्रों, नवो व्लॉग आ गयो छे। आजना व्लॉग में आपणे मित्रों साणा वाक्यनी बौद्ध गुफाओ जोवाना छीए, जे ऊना तालुकामां आवेली छे, जे गीर सोमनाथ जिल्लामां आवेली छे। मित्रों सुंदर रमणीय स्थळ छे, पहाड़ोनी वच्चे आ गुफाओ आवेली छे, तो आ गुफाओ पण तमने बतावानो छुं अने आ रमणीय स्थळ पर बतावानो छुं। अंत सुधी जोजो वीडियो, मतलब लाइक शेर करजो अने चेनलने सब्सक्राइब करजो। मित्रों राजूला तालुका साथे सरहद धरावतो साणा डूंगरमां आ बौद्ध गुफाओ आवेली छे। साणा डूंगरनी बौद्ध गुफाओ जे छे એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે। સાણા વાક્યા નામનું ગામ છે, ત્યાં આવેલી છે। તમે જોઈ શકો છો કેવા રમણીય દ્રશ્યો છે મિત્રો। ઊંચાઈ ઉપર મંદિર પણ આવેલું છે, ગુફાઓ પણ આવેલી છે, અને પહાડોની વચ્ચે આ જોવાલાયક સ્થળ જે છે તે આવેલું છે। મિત્રો આ વાક્યા જે છે તે ઉનાથી ઈશાન દિશામાં 28 કિલોમીટર દૂર છે, તુલસીશ્યામથી અગ્નિ દિશામાં 38 કિલોમીટર દૂર છે, અને રાજુલાથી પશ્ચિમ તરફ 35 કિલોમીટર દૂર આવેલું છે। ખૂબ જ અંદરની આ જગ્યા છે મિત્રો। અહીંયા મિત્રો ભીમની ચોરી પણ આવેલી છે, એમ કહેવાય છે કે ભીમે અહીંયા લગ્ન કર્યા હતા। આ ઇતિહાસ જે છે એક લોકવાયકા છે, એને હું સમર્થન કરતો નથી, પરંતુ અહીંના લોકો જણાવે છે। અહીંથી હવે આપણે ઉપર જઈશું અને ઉપરની જે ગુફાઓ છે એ ગુફાઓનું તમને હું અહીંયા નિદર્શન કરાવું છું। ઉપર જવાનો રસ્તો જે છે અહીંયા ખૂબ જ ધ્યાન રાખવું પડે છે મિત્રો। ખૂબ જ સાંકડો રસ્તો છે અને વૃક્ષો વચ્ચે થઈને પસાર થવાનું હોય છે। અહીંયા જે ગુફાઓ છે મિત્રો એ નરમ ખડકમાંથી કોતરવામાં આવી હતી, અને લગભગ ઈસવીસન પૂર્વે પહેલી સદીના સમયગાળા દરમિયાન આ ગુફાઓ બનાવવામાં આવી હતી। આ ગુફાઓ જે છે તે બહુ સાધુઓ માટે ચોમાસા દરમિયાન આશ્રય શોધતા સાધુઓ માટે અને ગુફાઓના આશ્રય માટે આ જે ગુફાઓ છે બેઠક માટે ગુફાઓ બનાવવામાં આવેલી હતી। સૌથી મોટી ગુફા જે છે તે ગુફા ક્રમાંક 2 છે। બે નંબરની જે ગુફા છે એ સૌથી મોટી ગુફા છે, જેને ભીમાની કોરી છે અને જે તળાજા ઉપર આવેલા એપલ મંડપ સમાન છે। આ ઉપરાંત ગુફા નંબર 26 અને 13 જે છે તે અન્યથી અલગ છે, અને લાંબા થાંભલા જેવી ગુફાઓ છે જે તમને આગળ વિડીયોમાં હું તમને બતાવીશ। આ ઉપરથી તમે જોઈ શકો છો નજારો, આપણે ઉપર જઈ રહ્યા છીએ અને ઉપરથી કેવો નજારો આવે છે તે પણ તમે અહીંથી જોઈ શકો છો। તમે જોઈ શકો છો પથ્થરમાં આ રીતે કોતરીને આ ગુફાઓ બનાવવામાં આવેલી છે। ખૂબ જ પ્રાચીન ગુફાઓ છે મિત્રો। આ ગુફાનું આપ નિહાળી રહ્યા છો, બૌદ્ધ ગુફાઓ છે, સાણા વાક્યામાં આવેલી છે આ મિત્રો આ ગુફાઓ। તો આપ જોઈ શકો છો અહીંયા બૌદ્ધ સાધુઓને બેસવા માટેની, ચોમાસામાં એમને બેસવા માટેની વ્યવસ્થા, આશ્રય સ્થાન માટે આ બનાવવામાં છે। અહીંથી ખૂબ જ સુંદર રમણીય દ્રશ્ય પણ તમે નિહાળી શકો છો। તો થાંભલા પ્રકારની ગુફાઓ જે છે એના દ્રશ્યો પણ તમને અહીંયા હું બતાવી રહ્યો છું, જે બેઠક વ્યવસ્થા એક રૂમ જેવું લાગે છે। તો આ રીતની મિત્રો ગુફાઓના વિડીયો તમને બતાવ્યા છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો। મળીએ છીએ, આવજો, બાય બાય।